नमस्कार, आप જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું શુદ્ધવાની। દશેરાના પર્વને લઈ અને ફાફડા જલેબી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। સુરતમાં ભટાર વિસ્તારમાં ગાયત્રી ફરસાણ પર આરોગ્ય વિભાગની ટીમે જલેબી ફાફડાના સેમ્પલ લીધા હતા। જો સેમ્પલ ફેલ જણાઈ આવશે તો દુકાનદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। જો કે સેમ્પલનો રિપોર્ટ ક્યારે આવે છે તે મહત્વનું છે। तो हवे दशेरानो तहेवार छे त्यारे लोको फाफड़ा जलेबीनी लिज्जत मानता होय छे, त्यारे आरोग्य विभाग लोकोना स्वास्थ्यनु ध्यान राखी अने अत्यारे हाल एक्टिव मोडमां जोवा मळी रह्युं छे। कही शकाय के लाखो रूपियाना फाफड़ा जलेबीनु वेचाण ज्यारे थतुं होय छे त्यारे ते लोको गुणवत्ता जाळवे छे के केम, कोई भेळसेळ करवामां आवती नथी ने आवी तमाम बाबतोनी चकासणी आरोग्य विभाग द्वारा दर वर्षे करवामां आवती होय छे। तो आ संदर्भे वधु विगत मेळवी लईए, अमारा संवाददाता साहिश अमारी साथे जोडाई गया छे। साहिश, हवे दशेरानो पर्व फाफड़ा जलेबीनी लिज्जत लोको माणशे, सुरतीओ खास तेमा आगळ जोवा मळे छे, त्यारे अत्यारे हाल आरोग्य विभाग पण सक्रिय जोवा मळी रह्यो छे, शुं विगतो? बिल्कुल ध्वनि, चोक्कसपणे आपणे कही शकीए हवे तहेवारोनो शरूआत थई चूकी छे अने आरोग्य विभागनो तंत्र हवे एलर्ट मोड पर जोवा मळी रह्यो छे। भटार खाते आवेला गायत्री फरसाण पर अत्यारे आरोग्य विभाग ने टीम द्वारा अत्यारे जलेबी अने फाफड़ाना नमूना लेवानी कामगीरी जे छे ते हाल करवामां आवी रही छे अने आ लेबोरेटरी खाते मोकलवामां आवशे अने जो सेम्पल फेल जणाशे तो दुकानदार सामे कार्यवाही करवानी बाहेधरी पण जे छे ते हाल आरोग्य अधिकारी द्वारा आपवामां आवी छे। परंतु चोक्कसपणे मानी शकाय सूरत शहेरना तमाम झोननी अंदर अत्यारे आ कामगीरी जे छे ते शुरू करी देवामां आवी छे अने तेवारोने ध्यानमां राखी सुरती लालाओ करोड़ो रूपियाना जलेबी फाफड़ानी लिज्जत मानता होय छे, त्यारे कोई आरोग्य साथे छेड़ा न थाय तेना माटे आरोग्य विभागनी टीम तेवारना अगाउ चेकिंग हाथ धरतुं होय छे अने अत्यारे जलेबी अने फाफड़ाना अत्यारे जे छे ते सेम्पल लेवानी कामगीरी करवामां आवी रही छे। अत्यारे आपणी जोडे आरोग्य अधिकारी उपस्थित छे, एमनी जोडे वात करीशुं। साहेब, आ सेम्पल लेवामां आवी रह्या छे, કેટલા ઝોનમાં કાર્યવાહી અને આ સેમ્પલનો રિપોર્ટ કેટલા દિવસમાં આવશે? આપણા દશેરો તહેવાર હોય, ફરસાણની દુકાનોમાં ફાફડા જલેબીનું ઉત્પાદન બનાવીને વેચાણ થતું હોય છે, એટલા માટે ફાફડા જલેબીમાં સેમ્પલો લેવાની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં કામગીરી ચાલે છે। આ સેમ્પલ આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને એનો રિપોર્ટ બને એટલો જલ્દી લઈ જો એમાં ત્રુટિ જણાય તો પછી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એના અનુસંધાનમાં દશેરા બાદ દિવાળી પર્વ છે, કઈ રીતે પછી આગળ કામગીરી બિલકુલ? આ આરોગ્ય અધિકારી જેમણે જણાવ્યું છે કે જલ્દમાં રિપોર્ટ આવે તે માટેની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ અત્યારે દશેરા પર્વ બાદ દિવાળીનો પર્વ આવી રહ્યો છે અને ત્યારે પણ મીઠાઈની દુકાનો પર સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવશે, પરંતુ અત્યારે ભટાર સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જી જી સાહિસ, બિલકુલ, આરોગ્ય અધિકારી પાસેથી એ પણ જાણવાની કોશિશ કરશો। આરોગ્ય તંત્ર જે કામ કરી રહ્યું છે તે ખૂબ જ સારી બાબત છે, પરંતુ શા માટે હર હંમેશ તહેવારોના ટાણે આરોગ્ય વિભાગ એક્ટિવ મોડમાં જોવા મળતું હોય છે? સામાન્ય દિવસોમાં આટલી એક્ટિવનેસ કેમ જોવા નથી મળતી તે બાબતે પણ એમની પાસેથી જાણવાની કોશિશ કરશો? બિલકુલ, આપણે ફરીથી આરોગ્ય વિભાગના અધિકારી જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, તહેવારો આવતા હોય ત્યારે આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવતી હોય છે, આડા દિવસે કામગીરી કેમ નથી કરવામાં આવતી? પણ આ પ્રમાણેનો હવે વાત વિવાદ સિવાય નથી થતો, પણ આપણે પણ કામગીરી કરવામાં આવે છે અને નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને એ પ્રમાણે કામગીરી ચાલતી છે। જે રીતના હવે દશેરાનો પર્વ છે, દિવાળી છે, તેને જ લઈને અત્યારે આરોગ્ય વિભાગની ટીમ કામગીરી કરી રહી છે। જે રીતના આડા દિવસે તો પણ વેચાણ થતું હોય તો આરોગ્ય વિભાગને ટીમ લઈ જઈએ છીએ, અમારા રૂટિનના સેમ્પલો તો અમારે રૂટિનના રોજેરોજના સેમ્પલો સાથે લઈ જઈએ, ફરસાણ છે, દરેક પ્રોડક્ટના હોય છે જે ચાલુ દિવસોમાં કામગીરી ચાલે। અત્યાર સુધી કેટલા લોકો સામે કાર્યવાહી થઈ છે સેમ્પલો ફેલ થયા હોય છે પ્રમાણે? તો હવે
હાલમાં તો એ માહિતી નથી, પણ જેટલી જેટલા જે પ્રમાણે રિઝલ્ટ આવશે એ પ્રમાણે અમે રૂટિનની કામગીરી સાથી. બિલકુલ, આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે જે રીતના તહેવારોને ધ્યાનમાં રાખી પરંતુ આડા દિવસે પણ કામગીરી કરવામાં આવતી હોય છે, અત્યારે સીલિંગની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, અને જો આ સેમ્પલો ફેલ જણાશે તો દુકાનદાર સામે પણ કાર્યવાહી કરવાની વાત જે છે તે આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવી છે. જી ધ્વની. જી બિલકુલ સાહી, હવે એક દિવસમાં કહી શકાય કે દશેરાનું જ્યારે પર્વ મનાવશે ત્યારે અત્યારે હાલ ફરસાણની દુકાનોમાં કેવી તૈયારીઓ જોવા મળી રહી છે, સુરતીઓ કેટલા એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે? બિલકુલ ચોક્કસપણે, જે રીતના દશેરાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફરસાણની દુકાન પર પણ હવે ધૂમ વેચાણ શરૂઆત થઈ ચૂકી છે. એટલો જ નહીં પરંતુ સુરતી લાલાઓ જલેબી અને ફાફડાની જાફત માંગતા હોય ત્યારે એક તરફ આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે, બીજી તરફ ફરસાણની દુકાન પર અત્યારે વેપારી હોય કે પછી જે લેવા માટે આવનાર જે વ્યક્તિઓ છે તેમનો ખૂબ જ ઘસારો પણ જોવા મળતો હોય, વહેલી સવારના દ્રશ્યો જોવા મળતા હોય છે. પરંતુ ચોક્કસપણે વહેલી સવારે જે રીતના દશેરાનો પર્વ અને દિવાળીનો પર્વને લઈને અત્યારે સુરતી લાલાઓ પણ જે છે તે લાખો કરોડો રૂપિયાની જાફત માનતા હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે. જી જી સાહિસ, અત્યારે આપ હાલ જે ફરસાણની દુકાનમાં ઉપસ્થિત છો ત્યાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત છે, જો શક્ય હોય તો ત્યાંના દુકાનદાર સાથે વાત કરશું કે તેમનું આ બાબતને લઈને શું કહેવું છે, સાથે એ પણ જાણવાની કોશિશ કરશું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફાફડા અને જલેબીની કિંમતમાં કેટલો વધારો જોવા મળી રહ્યો છે. બિલકુલ, આપણે દુકાનના જે માલિક છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કેવું છે. તમે જણાવજો, તહેવારો ને હવે ત્રણે દિવસ છે અને કેટલા ગયા વખતે તફાવત હતો રૂપિયામાં અને આ વખતે કેટલો તફાવત છે અને કઈ રીતે કામગીરી? કામગીરી તો ચાલી જાય ગઈ સાલ જેટલી, પણ વધારો મંદી છે એટલે વધારો નથી કરતા, કારણ કે મંદી પડી રહે તો નાખી દેવું પડે. કઈ રીતની ગરાકીનો માહોલ? ગરાકી તો મંદી છે, ગઈ સાલ કરતા ઘણી ઓછી છે. તહેવાર જે હવે ગણતરીના દિવસો બાકી છે દશેરા અને દિવાળી ને, તો વહેલી સવારે કઈ રીતનો અહીં માહોલ જોવા મળે? વહેલી સવારે થોડી ગરાકી હોય પછી નથી. તેલની અંદર ભાવમાં વધારો જોવા મળ્યો છે અને વસ્તુઓમાં ભાવમાં વધારો થયો છે, તો કઈ રીતના ભાવમાં વધારો થયો છે કે નથી આવો? તેલમાં વધારો થયો, પણ હવે ગ્રાહક કે તહેવાર આવે એટલે ભાવ વધારીએ તો ગ્રાહક બધા આમ તેમ હામો કહે, એટલે અમે ભાવ વધારે ગઈ સાલે તો એ જ ભાવ રાખ્યો, બીજી જગ્યાએ ઘણી જગ્યાએ વધારે સિટીમાં સાડા 500 થયા, પણ અમારે ફાફડાનો 400 છે. તમારે ત્યાં સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે, કઈ રીતને મટીરિયલ તમે બનાવો? અમે તો કોઈ કલર કોઈ દિવસ નાખતા નથી, ડાયરેક્ટ લાલ થવા દઈએ, કોઈ બીજી કોઈ એસન બેસન કઈ નાખતા નથી. કઈ રીતની અહીં સેફટી રાખવામાં આવી? સેફટી તો બધું સાફ સુફ તો કાયમી માટે રાખીએ છીએ, અત્યારે બધું કમ્પ્લીટ સાફસૂફ જ છે. બિલકુલ, આ દુકાનદાર જણાવી રહ્યા છે કે તમામ પ્રકારની ચોખ્ખાઈ અહીં રાખવામાં આવી રહી છે, પરંતુ એક તરફ આરોગ્ય વિભાગની ટીમ જે છે તે ચેકિંગ કરવામાં આવી રહી છે, પરંતુ ધ્વની ચોક્કસપણે જે દુકાનદાર છે તેમને જણાવ્યું છે કે મોંઘવારી વધી છે પરંતુ અત્યારે ભાવમાં વધારો કરવામાં નથી આવી રહ્યો એવું સ્પષ્ટપણે દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું છે. જી જી આભાર સાહી, તમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપ